Hello students, today we start next lecture of unit 1 starting with the theorem. In any matrix space XD, number one condition kaisa sabit karwani? Okay, arbitrary intersection of closed set is a closed. Arbitrary એટલે તો આપણને ખબર જ છે કે matrix space ની અંદર જેટલા તમારે closed set આવતા એ બધા closed set નું collection કી arbitrary એનું intersection કરો f of alpha where alpha belongs to index in set ava set ni andar shu hoyse to ke badha close set avela se ema tam koi alpha liyo to f alpha shu to ke close thatu hoy means ke aa aipu ane shu kevay to ke f alpha where alpha belongs to index in set b a collection akha collection ya kenu to ke collection of arbitrary family of close set of x means ke matrix space na jetla close set ave badha close set nu collection jo means ke akha ki family banavi close set nu ane shu kevay to ke b a collection of arbitrary family of close set of x ready next apra claim shu hoy તો ક્લેમ એવો હોય તો કે એનું ઇન્ટરસેક્શન કરો જે બધા જ ક્લોઝ સેટ આવ્યા હોય બધા જ ક્લોઝ સેટ નું તમે ઇન્ટરસેક્શન કરો તો એ પણ શું મળવું જોઈએ તમને ક્લોઝ મળવું જોઈએ એવો ક્લેમ હે તો કે જોઈએ તો કે આને બરાબર હું f લઈ લો કે f = ઇન્ટરસેક્શન આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ f ઓફ આલ્ફા શું થતું હોય ક્લોઝ થવું જોઈએ આવો આપણો ક્લેમ છે જોઈએ હવે મારે આને બરાબર f લઈ લીધું મીન્સ કે મારે f ને ક્લોઝ દેખાડવું તો f ને ક્લોઝ દેખાડો તો ડેફિનેશન પ્રમાણે ક્લોઝ સેટ ની તો કે x - f ને મારે ઓપન દર્શાવવું પડે તો કે જોઈએ નાઉ x - f બરાબર તો શું તો કે f નો કોમ્પ્લીમેન્ટ કહેવાય x - f એટલે શું f નો કોમ્પ્લીમેન્ટ મીન્સ કે f કોમ્પ્લીમેન્ટ એને લખી દો નેક્સ્ટ હવે f બરાબર તો શું હોય તો કે ઇન્ટરસેક્શન આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ f આલ્ફા આપણે લીધું હોય એટલે મીન્સ કે આની જગ્યાએ શું આવી જશે તો કે f ની જગ્યાએ ઇન્ટરસેક્શન આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ f આલ્ફા નો કોમ્પ્લીમેન્ટ આના કોમ્પ્લીમેન્ટ શું થશે તો કે ડી મોર્ગન્સ લો ની મદદથી મીન્સ કે ડી મોર્ગન્સ લો પ્રમાણે આને બરાબર શું લખી શકો તમને કોમ્પ્લીમેન્ટ પ્રમાણે તો કે યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ f આલ્ફા નો કોમ્પ્લીમેન્ટ આખો હોલ કોમ્પ્લીમેન્ટ તમને આપ્યો તો કે ઇન્ટરસેક્શન આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ f આલ્ફા નો કોમ્પ્લીમેન્ટ હતો ઉપર બ્રેકેટ ઉપર તો હવે એના બરાબર તમે શું લખી શકો તો કે ડી મોર્ગન્સ લો ની મદદથી કે આ ઇન્ટરસેક્શન શું થઈ જશે કે યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ f આલ્ફા નો કોમ્પ્લીમેન્ટ થશે આના બરાબર આવું આવે નેક્સ્ટ હવે f આલ્ફા નો કોમ્પ્લીમેન્ટ ની જગ્યાએ તમે શું લખી શકો જો f કોમ્પ્લીમેન્ટ બરાબર તમે શું લખી શકો x - f તો કે f આલ્ફા ના કોમ્પ્લીમેન્ટ બરાબર તમે શું લખી શકો તો કે x - f ઓફ આલ્ફા લખી શકો રેડી મીન્સ કે આ કેના બરાબર છે તો કે x - f = યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ એઝ ઇટ ઇઝ આ f આલ્ફા કોમ્પ્લીમેન્ટ ની જગ્યાએ તમે શું લખી શકશો તો કે x - f ઓફ આલ્ફા રેડી હવે વી નો ધેટ કે સિન્સ f આલ્ફા તો શું છે ઇઝ અ ક્લોઝ સેટ ફોર ઈચ આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ મીન્સ કે આમાંથી તમે આલ્ફા 0 લ્યો આલ્ફા 1 લ્યો આલ્ફા 2 લ્યો ઈ f ઓફ આલ્ફા 0 f ઓફ આલ્ફા 1 f ઓફ આલ્ફા 2 બધા શું છે ક્લોઝ સેટ છે કેમ કે આ ઇન્ડેક્સ ઇન સેટ છે એની અંદર બધા ક્લોઝ સેટ આવે એમાંથી કોઈ આલ્ફા લીધો તો f આલ્ફા શું હશે તો કે ક્લોઝ સેટ જ હશે ફોર ઈચ આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ મીન્સ કે f ઓફ આલ્ફા ક્લોઝ છે તો ધેરફોર આપણે શું કહીએ કે તો x - f ઓફ આલ્ફા ઇશ્યુ થશે તો કે ઇઝ ઓપન ફોર ઈચ આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ રેડી મીન્સ કે x - f આલ્ફા શું થાય ઓપન થાય નેક્સ્ટ ટુ સિન્સ ધ આર્બિટરી યુનિયન ઓફ ઓપન સેટ ઇઝ ઓપન આપણે અગાઉનો એક લેક્ચર ભણેલા છે કે ધ યુનિયન ઓફ આર્બિટરી ફેમિલી ઓફ ઓપન સેટ ઇઝ ઓપન રેડી મીન્સ કે અહીં જો x - f આલ્ફા ઓપન છે એનું યુનિયન કયું આર્બિટરી તો એ પણ શું થતું હશે ઓપન જ થતું હોય આપણે અહીં કીધું કે સિન્સ આર્બિટરી યુનિયન ઓફ ઓપન સેટ ઇઝ ઓપન મીન્સ કે આખે આખો ભાગ શું થતો હોય તો કે ઓપન જ થતો હોય હવે આ ઓપન થાય મીન્સ કે x - f શું થાય ઓપન થાય રેડી જોઈએ તો કે ધેરફોર x - f = યુનિયન આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ x - f આલ્ફા શું હોય તો કે ઇઝ ઓપન ધેરફોર x - f ઇઝ ઓપન હવે x - f ઓપન હોય તો તમે શું કહી શકો ધેરફોર f ઇઝ ક્લોઝ રેડી આપણે ડેફિનેશન પ્રમાણે f ક્લોઝ હવે f બરાબર તો શું હોય તો કે f બરાબર ઇન્ટરસેક્શન આલ્ફા બિલોંગ્સ ટુ ઇન્ડેક્સ ઇન સેટ f આલ્ફા ઇઝ ક્લોઝ થઈ ગયું સાબિત આપણે રેડી શું સ્ટેટમેન્ટ આપ્યું હતું તો કે આર્બિટરી ઇન્ટરસેક્શન ઓફ ક્લોઝ સેટ ઇઝ ક્લોઝ થઈ ગયું સાબિત નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ શું છે તો કે ધ યુનિયન ઓફ ફાઇનાઇટલી મેની ક્લોઝ સેટ ઇઝ ક્લોઝ એવું છે તો કે લેટ f1 f2 અપ ટુ fn બી અ ફાઇનાઇટલી મેની ક્લોઝ સેટ ઓફ x લીધા મે રેડી આપણો ક્લેમ શું થશે તો કે f = યુનિયન અને બરાબર મે f લઈ લઉં કે યુનિયન I = 1 to n fi ઇઝ ક્લોઝ મીન્સ કે આ બધા તમારા ક્લોઝ સેટ છે એ ક્લોઝ સેટ નું યુનિયન કરો તો એમાં શું થવું જોઈએ ક્લોઝ થવું જોઈએ એવું આપણું સ્ટેટમેન્ટ છે ને મેં એના બરાબર શું લઈ લીધું f લઈ લીધું શું સ્ટેટમેન્ટ છે ધ યુનિયન ઓફ ફાઇનાઇટલી મેની ક્લોઝ સેટ ઇઝ એ ક્લોઝ એવું છે આપણે ક્લેમ કરી લીધો આવો રેડી
next mane ane f ne close dekhao shu karu padse ena complement means ke x minus f ne shu darshavu padse open darshavu pade to x minus f is equal to f complement ane barabar likhi ako next to f complement f barabar to shu hai to ke union I is equal to 1 to n fi means ke ane ke shu aavi jise f ni jagah to is equal to union I is equal to 1 to n fi no complement ye morgan's law ni madad thi ane barabar tam shu likhi ako to ke is equal to union ni shu jise intersection I is equal to 1 to n fi no complement હવે f કોમ્પ્લીમેન્ટ બરાબર x માઇનસ f તો fi કોમ્પ્લીમેન્ટ બરાબર તમે શું લખી શકો તો કે x માઇનસ f ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરસેક્શન I ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n એઝ ઇટ ઇઝ આ fi કોમ્પ્લીમેન્ટ ની જગ્યાએ શું આવી જશે x માઇનસ fi આવી જશે નેક્સ્ટ ટુ કે સિન્સ fi ઇઝ અ ક્લોઝ મીન્સ કે fi ની ક્લોઝ છે ફોર ઈચ i રેડી કેમ કે આપણે ફાઇનાઇટલી મેની ક્લોઝ સેટ લીધા મીન્સ કે f1 f2 અપ ટુ fn બધા શું ક્લોઝ છે મીન્સ કે સિન્સ fi ઇઝ અ ક્લોઝ ફોર ઈચ i fi ક્લોઝ હોય ધેરફોર x minus fi શું થાય તો કે x minus fi ઇઝ ઓપન ફોર ઈચ i હવે x minus fi ઓપન થતું હોય હવે આપણે અગાઉ એક થિયરમ એવો ભણેલા જ છે કે ધ ઇન્ટરસેક્શન ઓફ ફાઇનાઇટલી મેની ઓપન સેટ ઇઝ ઓપન મીન્સ કે સિન્સ ધ ફાઇનાઇટ ઇન્ટરસેક્શન ઓફ ઓપન સેટ ઇઝ ઓપન ક્લિયર મીન્સ કે x minus fi ઓપન છે તેનું ઇન્ટરસેક્શન જે કર્યું કે ઇન્ટરસેક્શન i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n x minus fi ઈ પણ શું થતું હશે ઇટ ઇઝ ઓપન જ થાય રેડી therefore x minus f is equal to intersection I is equal to 1 to n x minus fi is open x minus n નું આખા કુ ઇન્ટરસેક્શન લી ઓપન છે મીન્સ કે તમે શું કહેવો therefore x minus f શું થશે ઓપન થશે x minus f ઓપન મીન્સ કે f શું થાય f is ક્લોઝ હવે f ક્લોઝ હોય તો f બરાબર તો શું લીધું આપણે ક્લેમ માં તો union I is equal to 1 to n fi is ક્લોઝ મીન્સ કે union I is equal to 1 to n fi શું થાય is ક્લોઝ મીન્સ કે the union of finitely many closed set is ક્લોઝ રેડી બે સ્ટેટમેન્ટ પ્રૂવ થઈ ગયા